હિન્દુ ધર્મમાં સ્નાનનું સ્નાન મહત્વ છે હિન્દુ તેનું પાલન કરે છે તો તેનું સ્વાસ્થ્ય હંમેશા માટે સારું રહે છે ત્યારે આજે આપણે જણાવીએ કે સ્નાન કરતી વખતે પહેલા પાણી કયા અંગ પર નાખવું અને તેનાથી કયા ફાયદા થાય છે સ્નાન એક એવો નિત્યક્રમ છે એ આપણી દિનચર્યાનો મહત્વનો ભાગ પણ છે જેને કર્યા બાદ દરેક વ્યક્તિ પોતાને સ્વચ્છ મહેસૂસ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સ્નાન કરવાથી શું ફાયદા થાય છે તો સૌથી પહેલા જોઈએ કે સ્નાનના ફાયદા સ્નાનના ફાયદા શું છે કે દીપનમ વૃષ્યમ આયુષ્યમ સ્નાનમ ઉર્જા બલપ્રદમ કંડુમલ શ્રમશ્વેદ ત્રંદા તૂટ દાહ પાપમજીત દીપનમ સ્નાન કરવાથી આપણી અગ્નિ દીપન થાય છે જેથી કરીને નાયા પછી આપણને ભૂખ લાગે છે વૃષ્યમ વૃષ્યમ મીન્સ કે સ્નાન આપણું વીર્ય વધારે છે આયુષ્યમ આપણું આયુષ્ય વધારે છે અને સ્નાન આપણને ઉર્જા અને બલ પ્રદાન કરે છે કંડુ શરીરની જે ખંજવાળ છે તે મલ મેલ શ્રમ વધારે પડતો થાક સ્વેદ પરસેવો તંદ્રા જે આખો દિવસ થકાન રહે છે તે ત્રુટ તરસ અને દાહ આ દાહ એટલે શરીરમાં જે બળતરા થતી હોય એનો એ નાશ કરે છે જો કે નાતા સમયે આપણે કેટલીક એવી ભૂલો પણ કરીએ છીએ જે આપણું સ્વાસ્થ્ય બગાડી શકે છે શું તમે જાણો છો કે સ્નાન કરતા સમયે શરીરના કયા અંગ ઉપર સૌથી પહેલા પાણી નાખવું જોઈએ નહીં ને તો ચાલો આજે અમે આપને જણાવીએ સનાતન ધર્મ અનુસાર સ્નાન કરતા સમયે પાણી નાખવું જોઈએ તેનો મતલબ એ છે કે સ્નાન કરવાની શરૂઆત નીચેથી કરવી જોઈએ અને પછી ઉપર તરફ પાણી રેડવું જોઈએ કહેવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને માનસિક શક્તિ પ્રદાન થાય છે અને તણાવમાંથી મુક્તિ મળે છે હકીકતમાં આપણા શરીરમાં માથાવાળો ભાગ સૌથી વધારે ઉત્તેજિત હોય છે અને પગવાળો ભાગ સૌથી વધારે ઠંડો હોય છે એટલા માટે જ જ્યારે પણ સ્નાન કરતા સમયે માથા ઉપર પાણી નાખીએ છીએ તો બોડી ટેમ્પરેચર અચાનકથી ડાઉન થઈ જાય છે જ્યારે બોડી ટેમ્પરેચર ડાઉન થાય છે તો શરીરમાંથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના લીધે ક્યારેક ક્યારેક વ્યક્તિને હાર્ટ એટેક પણ આવી શકે છે તેને સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ યોગ્ય માનવામાં નથી આવતું એવું પણ કહેવાય છે કે નાહવાથી ટેન્શન દૂર થાય છે પરંતુ અમે કહીશું કે યોગ્ય ટેકનિકથી સ્નાન કરશો તો તણાવથી પણ દૂર રહેશો અને તમે જ્યારે નાખવાનું શરૂ કરો છો ત્યારે માથું નમાવીને પહેલા ડોક પર પાણી પણ રેડી શકો છો અને પછી માથું ધોવું જોઈએ પછી આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું જોઈએ આવું કરવાથી તાણ અને પીડા પણ ઘટે છે ઘણા સંશોધનમાં એવું કહેવાય છે કે ગરમ પાણી આંખ અને માથા માટે સારું નથી હોતું કે ઉષ્ણ અંબુના અધકાયશ્ય પરિષેક બલાવહમ તેને વત ઉત્તમાંગશ્ય બલ ઋતકેશ ચક્ષુષામ કે માથા સિવાયનો શરીરનો જે ભાગ છે ત્યાં જો આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ તો એ આપણને બળ પ્રદાન કરે છે પણ જો માથામાં આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ તો એ આપણા વાળ અને આંખો માટે હાનિકારક છે સ્નાન કરતા સમયે ઝડપ ન રાખવી જોઈએ સાથે જ નાહવામાં વધારે સમય પણ ન બગાડવો જોઈએ આ સિવાય વધારે સ્વચ્છતા માટે પણ દિવસમાં બે વખત નાહવું એ બરાબર છે તમે નાહવાના પાણીમાં થોડો લીમડો ભેળવીને પણ થોડા સમય સુધી રાખી શકો છો ત્યારબાદ આ પાણીથી નાહવાથી ત્વચાના સ્વાસ્થ્યમાં પણ સુધાર આવી શકે છે આ ઉપરાંત જો તમે ઠંડા પાણીથી સ્નાન કરો તો તેના પણ અનેક ફાયદા છે જો તમે ઠંડા પાણીથી સ્નાન કરો છો તો શરીરમાં શ્વેત રક્તકણોની સંખ્યા વધે છે અને મેટાબોલિઝમ રેટ પણ વધે છે જ્યારે તમે ઠંડા પાણીમાં સ્નાન કરો છો ત્યારે શરીર પોતાને ગરમ રાખવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયામાં સફેદ રક્ત કોશિકાઓ બહાર આવે છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે